તો બોટાદ જિલ્લાના વરવાડા તાલુકાના વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે સ્વામિનારાયણ મંદિર દ્વારા 200 વર્ષથી ચાલતી આવતી પરંપરાગત ફૂલદોર ઉત્સવ યોજાયો હતો. બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના મંદિર દ્વારા સંપ્રદાયના વડા પૂજ્ય મહંત સ્વામીના હસ્તે ઉજવાયો પરંપરાગત ભવ્ય ફૂલદોલ ઉત્સવ. છેલ્લા 200 વર્ષથી ધૂળેટી મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાય છે, જે પ્રથા મુજબ સાળંગપુર ખાતે 10,000 ચોરસ ફૂટ ભૂમિમાં ભવ્ય ફૂલદોલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 50,000થી પણ વધારે ભાવિકો ઉત્સાહભેર જોડાયા. પુષ્પ દોલોત્સવમાં જેની છેલ્લા એક મહિનાથી તૈયારીઓ ચાલી રહી હતી, જેમાં દેશ વિદેશથી હરિભક્તો આવ્યા હતા અને મંત્રી સૌરભભાઈ પટેલ, લીમડી ધારાસભ્ય સોમાભાઈ પટેલ તેમજ તારક મહેતા ફેમ દિલીપ જોશી હાજર રહ્યા હતા. 50,000થી પણ વધારે લોકો અને 700 જેટલા સંતો સ્વામિનારાયણ સંપ્રદાયના વડા મહંત સ્વામી મહારાજના હસ્તે રંગાયા. જ્યારે આ વર્ષે ઓછો વરસાદ થવાના કારણે હરિભક્તોને જળસંચયના ઉત્તમ સંદેશ સાથે પાણી નહીં વાપરી તેની જગ્યાએ પુષ્પોથી ઉજવાઈ ફૂલો કી હોલી ઉત્સવ. જ્યારે દર વર્ષે અલગ અલગ થીમ પર યોજાતા આ મહોત્સવમાં આ વર્ષે વચનામૃતનો દ્વિશતાબ્દી મહોત્સવ હોવાથી વચનામૃતના રંગો થીમ પર ભવ્ય અને કલાત્મક મંચ બનાવાયો. સેંકડો કિલોમીટરથી ભક્તો પદયાત્રા તેમજ સાયકલ યાત્રા પર પણ આ મહોત્સવનો લાભ લેવા પહોંચ્યા. તમામ ભક્તોને મહાપ્રસાદી રૂપે ગરમા ગરમ સ્વામિનારાયણ ખીચડી તેમજ ખજૂર ધાણી વગેરેની સુંદર વ્યવસ્થા કરવામાં આવી. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા પોતાના આયોજનને લીધે પ્રખ્યાત છે, જેનું ઉત્તમ ઉદાહરણ અહીંના ભવ્ય આયોજનમાં પણ જોવા મળ્યું. ભવ્ય મેદાનને લેવલ કરી અને સુંદર સ્ટેજ બનાવી વ્યવસ્થિત બેઠક વ્યવસ્થા સાથે કોઈપણને તકલીફ ન પડે તેવા આયોજનથી 10,000 સ્વયંસેવક અને 30થી પણ વધુ સેવા વિભાગો દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરાયું. જ્યારે કાર્યક્રમ પૂર્ણ થયાના માત્ર 2 કલાકમાં જ સંપૂર્ણ મહોત્સવ સ્થળને સ્વચ્છ બનાવી દેવામાં આવ્યું. ભગવાન સ્વામિનારાયણના સમયથી સારંગપુરની અંદર પુષ્પ દોલોત્સવની ઉજવણી થતી આવી છે અને આ જ દિવ્ય પરંપરાને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પણ જીવંત રાખી છે. આજે જ્યારે આ ઉત્સવ અહીં ઉજવાઈ રહ્યો છે ત્યારે દેશ વિદેશના હજારો હરિભક્તો અહીં ઉમડી પડ્યા છે અને આ ફૂલદોલ ઉત્સવની અંદર એક વિશેષ બાબત તો એ છે કે આ વખતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે કહ્યું કે જ્યારે પાણીની અછત છે અને રાષ્ટ્રીય સંકટ છે તો આપણે આ ફૂલદોલ ઉત્સવની અંદર પાણીનો ઉપયોગ નહીં કરીએ, પણ એના સ્થાને ગુલાલ અને ફૂલોનો ઉપયોગ કરી અને આ રાષ્ટ્રીય ચેતનાની અંદર પણ પોતાનું પણ સમર્પણ, પોતાનું પણ યોગદાન આપ્યું છે. આ ઉત્સવની અંદર લગભગ 10,000 જેટલા હરિભક્તો સ્વયંસેવકો તરીકે સેવા આપી રહ્યા છે અને આટલા બધા દેશ વિદેશથી પરદેશથી હરિભક્તો આવે છે ત્યારે એમની સેવામાં પણ તત્પર છે. હા, દર વખતની જેમ જ્યારે કોઈપણ સ્વામિનારાયણીય ઉત્સવ હોય ત્યારે વિશેષ કરીને સ્વામિનારાયણીય ખીચડીનો પ્રસાદ બધાને આપવામાં આવે છે. આટલા બધા હરિભક્તોને એકસાથે આવી રીતે ખીચડીનો ગરમ પ્રસાદ આપવો એ પણ એક બહુ જ મોટું આયોજન માંગી લે છે, પણ પરમ પૂજ્ય મહંત સ્વામીની પ્રેરણા અને બધા સંતો હરિભક્તોના પુરુષાર્થથી આ કાર્ય પણ થઈ રહ્યું છે. કનુભાઈ પટેલ, મોંબાસા, કેન્યા. સાળંગપુર ખાતે આજે મહારાજે વચનામૃતમાં ઉડાડેલો આ આજ્ઞા પાલનનો રંગ વિશેષ ઘૂંટીએ પૂજ્ય અનુભૂતિનું તો કોઈ વર્ણન થઈ શકે એમ જ નથી. અમારા ગુરુ યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ, એમની અત્યંત કૃપા, એમના ઉપદેશ અને આદેશ મુજબ આખો બીએપીએસ સ્વામિનારાયણના તમામ હરિભક્તો નાના મોટા બધાય જ પોતાનું જીવન આદર્શ રીતે વિતાવી રહ્યા છે. આ બ્રહ્માંડની અંદર, આ પૃથ્વી પર આવા આદર્શ હરિભક્તો જોવા આપણને ક્યાંય મળશે નહીં. એનો ઉપકાર બધો જ, એનું ઋણ બધું જ ગુરુ ઉપર, અને એમના જ આશીર્વાદથી આજે જુઓ આવા નાના નાના યુવકોથી માંડીને મોટા વડીલો સુધી બ્રહ્માંડના તમામ જીવ પ્રાણી માત્રને દિવ્ય જુએ છે અને એની અનુભૂતિ કરે છે અને એની અંદર કોઈ દોષ જોતા નથી અને કોઈનો અભાવ નથી આવતો. મારા ગુરુના પ્રતાપે મને તો કોઈ દિવસ કોઈનો અભાવ અવગુણ આવ્યો નહોતો, તેમ છતાં પણ મેં એમની પાસે માગ્યું બાકીના જીવનની અંદર કદાચ ન આવી જાય અભાવ અવગુણ, એનું તમે ધ્યાન રાખજો અને ધ્યાન રાખે એવા છે. આ અત્યંત કૃપા મહંત સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, યોગીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, એ બધાની ખૂબ ખૂબ આ ભૂમંડળ ઉપર થયેલી છે. એટલે આ ભૂમંડળ બહુ જ પવિત્ર છે અને ભારત બહુ પવિત્ર છે અને આખા વિશ્વની અંદર આ જ્ઞાન એમણે પ્રવર્તાવ્યું છે. આજે લાખો હરિભક્તો યોગ નાના યુવકો અત્યારે જીવન જે જીવી રહ્યા છે
એ બહુ ધનભાગ્ય છે આ ભારતનું કે આવા યુવકો દેશ પરદેશની અંદર હજારો કેન્દ્રોમાં આ જીવન જીવી રહ્યા છે. ખરેખર બહુ ભાગ્યશાળી છે આપણે, આપણા જેવું કોઈ ભાગ્યશાળી આ દુનિયામાં છે નહીં. આપણે જોઈએ તો ગુણાતાન સ્વામીની વાતોમાં પણ બહુ સુંદર વાત કરી છે. ગુણાતાન સ્વામી પોતે ચોથા પ્રકરણની 37મી વાતમાં કહે છે કે પ્રગટ ભગવાન વિના કરોડ નિયમ પાળે પણ કલ્યાણ ન થાય. પ્રગટ ભગવાન અને આ પ્રગટ સાધુની આજ્ઞાથી એક નિયમ રાખે તો કલ્યાણ થાય. અને સ્વામી કે આજ તો મોજ આપી છે, પણ મહારાજે આપણું કોઈ સાધન નથી, આપણી કોઈ એવી સેવા ભક્તિ નથી. અને સવાલ જ નથી, કારણ કે જેમ કહેવાય છે કે ભક્તોએ ભક્તિની સેવા કરી છે, સત્પુરુષે કોઈ પૃથ્વી પર જતા નથી. ઘણી રીતે મહાન સ્વામી પરમ પૂજ્ય મહારાજ છે, પણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ નું સ્વરૂપ જ છે એવા ગુણાતી સંત એનો જે આપણે આશરો તો અલ્પ સાધન થી પણ જે એની ઓળખાણ થઈ જાય અહીંયા આપણી સમક્ષ આપણી સામે હાજર છે. આજ તો હરેશ પટગીર સાથે વિજય ચુડાસમા, એનએસ ગુજરાત ન્યૂઝ, બોટાદ.